બ્રેકબાદ આપણું સ્વાગત છે. આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. રાજ્યભરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે જામનગર, તળાજા અને વલસાડમાં એક એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો દરરોજ હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. મહેસાણામાં પણ 48 કલાકમાં 2 મોત થયા. રાજ્યભરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આજે જામનગર, તળાજા, વલસાડમાં એક એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું, જ્યારે કે મહેસાણામાં 2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. તો ભાવનગરના તળાજાના દેવલી ગામે 17 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું. દેવકી ગામે રહેતી જિજ્ઞા બારૈયાને રાત્રિ દરમિયાન ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. જિજ્ઞાબેન સવારે ન ઉઠતા પરિવારજનોએ તેને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે જામનગરના સિક્કા ગામે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. સિક્કા ગામના 37 વર્ષીય જયવંતસિંહ વાળાને અચાનક છાતીમાં દુખાવો પડતા ઢળી પડ્યો, જે બાદ તેમને સારવારથી ખસેડવામાં આવ્યા અને તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. મહત્વના સમાચાર, રાજ્યમાં હાર્ટ એટેકથી મોત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ભાજપ નેતા હિરેન કોટકે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. ઘન અભ્યાસ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી સહાયકારી યોજના તૈયાર કરવા રજૂઆત કરવામાં આવી છે. ભાજપ નેતા હિરેન કોટકે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે તો ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર સમારકામ કરવામાં આવ્યું હતું. ચોમાસામાં ખાડા રાજમાં રૂપાંતર થયેલા હાઈવે રોડ પર સમારકામ શરૂ થયું. સ્ટેટ RMB વિભાગીય હાઈવે રોડ પર ડામર પિચિંગની કામગીરી કરી રાજસ્થાન અને મોટા અંબાજીને જોડતો સ્ટેટ હાઈવે રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હતો. નવરાત્રી તેમજ દિવાળી નજીકના દિવસોની વચ્ચે હાઈવે રોડનું સમારકામ થતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી. જેતપુર નવાગઢમાં અંડરગ્રાઉન્ડ 66 કેવી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો. જેતપુર મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને આવેદનપત્ર પાઠવ્યું. નવાગઢમાંથી પસાર થતા 66 કેવી વીજ લાઇનથી જાનહાનિ સહિતની દુર્ઘટનાઓ સર્જવાનો લોકોને ભય છે. જેટકોની અંદર ગ્રાઉન્ડ વીજ લાઇનથી લોકોમાં રેડિયેશનની અસર થવાના આક્ષેપ કરવામાં આવ્યા. જેટકો દ્વારા લાઇન પસાર કરવામાં આવશે તો નવાગઢની જનતા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.